એ આને આધારે આપણે તારવવાનું છે બતાવવાનું છે ત્યાર પછી વિષય પ્રવેશ સૌથી પહેલાં જે પ્રાસ્તાવિકતામાં આપણે વિષય વિષય જે છણાવટ કરીએ છીએ એ છણાવટ બહુ ટૂંકી છે જસ્ટ ઇન્ટ્રોડક્ટરી અહીં આપણે એની જે સંકલ્પના છે એને સંપૂર્ણપણે કોન્સેપચ્યુઅલ બેકગ્રાઉન્ડ જેને કહીએ એ આપણે આપવાનું હોય છે જે લંબાણપૂર્વક આપણે એની પૂર્વ ભૂમિકા બાંધવાની હોય છે જે વિષય આપણે લઈએ છીએ એ વિષય શા માટે લીધો અને એને અંગેની સંપૂર્ણ માહિતી આ પ્રથમ મુદ્દામાં આપણે ચર્ચવાની રહે છે વિભાવનાઓની અથવા પૂર્વધારણાઓની રચના વિભાવના અથવા પૂર્વધારણા એટલે કે હાઇપોથેસિસ એક ઉદાહરણ આપું વર્ગમાં જ્યારે અધ્યાપક આવે સો વિદ્યાર્થીઓ બેઠા હોય માની લઈએ તો સો સો વિદ્યાર્થીઓ એક જ સરખા કેટેગરીના છે એમ માની લેવાય નહીં જુદી જુદી ઉંમર ના હોય જુદા જુદા પ્રદેશોમાંથી આવતા હોય જુદી જુદી સ્કૂલ અને કોલેજોમાંથી આવતા હોય જુદી જુદી ઉંમરના હોય કેટલાક બિન પરભાષી હોય એ બધાનો આંકડો માત્ર વર્ગમાં બેસવાથી ખ્યાલ આવતો નથી એટલે અધ્યાપક પોતે ધારણા બાંધી લે કે આ જે સો વિદ્યાર્થીઓ છે એમાંથી ત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાત કરતાં અન્ય પ્રાંતના એટલે કે અન્ય ભાષાના હોવાની ધારણા છે ઇટ્સ એ હાઈપોથીસિસ કે ત્રીસ ટકા લગભગ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પરભાષિક કે ગુજરાતી ભાષા ન જાણતા હોય એવા છે બાકીના સિત્તેર ટકા જે છે એમાં પણ માત્ર કોઈ એક જ સ્થળના દાખલા તરીકે અમદાવાદના કે ગાંધીનગરના જ બધા વિદ્યાર્થીઓ છે એવું માનવાને કારણ નથી કોઈક વિદ્યાર્થીઓ કચ્છમાંથી આવતા હોય થોડાક વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાંથી આવતા હોય કેટલાક વિદ્યાર્થીઓ ડાંગ અથવા તો આહવા કે સુરત વલસાડ ત્યાંથી પણ આવતા હોય અને અહીં અભ્યાસ કરવા માટે એકત્ર થયા હોય તો આ સૌ વિદ્યાર્થીઓનું જે માળખું છે એ માળખું કયા પ્રકારનું છે એની પૂર્વધારણા ધારણા બાંધી શકાય એમ માનીએ કે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પરપ્રાંતિયો છે બીજી ભાષાના છે પણ ખરેખર ત્રીસ ટકા છે કે નહીં એ સાબિત કરવું મુશ્કેલ છે અને સાબિત કરવું જરૂરી છે એ જ આપણું સંશોધન છે ધારણા એક બાંધી હોય એ ધારણા સાચી પણ પડે અને સંપૂર્ણપણે મૂળભૂત રીતે ખોટી પણ પડે આપણે એમ ધારણા બાંધીને ચાલીએ સંકલ્પના કે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પરભાષી છે પરપ્રાંતિયો છે બીજી ભાષાના છે એને બદલે વાસ્તવિક જ્યારે સંશોધન કાર્ય પૂરું થયા પછી આપણું તારણ એવું આવે કે ત્રીસ નહીં પરંતુ સિત્તેર ટકા વિદ્યાર્થીઓ પરભાષે છે તો આપણી જે મૂળભૂત ધારણા છે એ ખોટી પડે છે અને એને વિકલ્પે જે આપણે બીજી ધારણા રાખી હોય આખી માળખામાં વસ્તુ આવે છે મૂળ પૂર્વ ધારણા અને એના વિકલ્પે બીજી પહેલી નકારાત્મક અને બીજી હકારાત્મક એમ બે પૂર્વ ધારણા હોય છે તો આ જે પૂર્વધારણા વિશેની ખ્યાલ અને એનો જે ખ્યાલ છે એ આપણે સાબિત કરવો પડે અને એ સાબિત કરવા માટેની કેટલીક પદ્ધતિઓ છે વિભાવનાઓ વિશેની પૂર્વધારણાની રચના પહેલાં આપણે નક્કી કરવું પડે કે કયા પ્રકારની પૂર્વધારણા છે કેટલા ટકા વિદ્યાર્થીઓ પરદેશના છે પરદેશના પણ હોઈ શકે કેટલા ટકા વિદ્યાર્થીઓ પર પ્રાંતના છે કેટલા ટકા વિદ્યાર્થીઓ પર જિલ્લાના છે અને એમ કરતાં કરતાં છેવલે તમે જે કંઈ ધારણાઓ બાંધી હોય એમાંથી એકાદ એક કદાચ સાચી પણ પડે બાકીની બધી કેટલીક સંપૂર્ણપણે ખોટી પડે અને બીજી પૂર્વધારણાઓમાં થોડું ઘણું વેરિએશન્સ આવી શકે હવે આ જે પૂર્વ ધારણા તમે રજૂ કરી વિચારી એને માટે સાબિત કરવા માટેની અંકાત્મક માહિતી તમારે પસંદ કરવી પડે કે આ જે સો વિદ્યાર્થીઓ આ ક્લાસમાં બેઠા છે તો આ સો વિદ્યાર્થીઓમાંથી આપણે કાં તો બધાને એક એકને વિગતો પૂછીને અથવા એમના જે ફોર્મ ફોમ ભરેલા હોય એ ફોર્મમાંથી માહિતી મેળવીને અંકાત્મક માહિતી ભેગીથી કરીએ કે આ સો વિદ્યાર્થીઓમાંથી કેટલા પરપ્રાંતિ છે કેટલાક પરભાષી છે કેટલાક પર જિલ્લાના છે કેટલાક સ્થાનિક છે આ બધી અંકાત્મક માહિતી જરૂરી છે હવે આ વાતની અંકાત્મક માહિતી આપણે આપણા કાર્યાલયમાંથી પણ મળી શકીએ જેમાં વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરેલા છે એમાંથી મળી શકે અથવા તો આપણે પોતે રૂબરૂ વ્યક્તિગત રીતે દરેકે દરેક વિદ્યાર્થીને પૂછીને આ માહિતી નક્કી કરી શકીએ એને માટેનું આખું એક ચાર્ટ ટેબલ પણ બનાવવાનું થાય અને એ દ્વારા આપણે જરૂરી એવી હોય એ અંકાત્મક માહિતી મેળવીએ હવે જે માહિતી આપણે બીજા પાસેથી મેળવી હોય તે એ સેકન્ડરી સોર્સ કહેવાય દ્વિતીય પ્રકારની માહિતી અને જે માહિતી આપણે પોતે વિદ્યાર્થીઓને કે અથવા તો જે કોઈ સામી વ્યક્તિ હોય એને પૂછીને આપણે નક્કી કરીએ અને માહિતી એકત્ર કરીએ એ પ્રાથમિક માહિતી કહેવાય એ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે કાં તો એ પોતે કરેલી હોય અથવા તો અન્યત્ર ઓલરેડી પ્રાપ્ત થયેલી માહિતી હોય એને આપણે ઉપયોગમાં લઈએ અને આ રીતે અંકાત્મક માહિતીને મદદથી આપણે પૂર્વધારણાઓને ચકાસી શકીએ અંકાત્મક માહિતી મેળવ્યા પછી પ્રશ્નાવલી અને પ્રશ્નોત્તરીની રચના હવે એ કદાચ એક પ્રશ્ન થાય કે બે શબ્દ પ્રયોગો પ્રશ્નાવલી અને પ્રશ્નોત્તરી એમાં તફાવત શું સામાન્ય શબ્દ અર્થમાં કદાચ તફાવત ન લાગતો હોય પણ પ્રશ્નાવલી અને પ્રશ્નોત્તરીમાં જે ટેકનિકલ તફાવત છે એ એ છે કે પ્રશ્નોત્તરી એમાં શબ્દો સૂચવે છે કે ઉત્તર છે અહીં આપણે વ્યક્તિને રૂબરૂ પ્રશ્ન પૂછીએ છીએ અને એ પ્રશ્નોનો જે જવાબ આપે એ આપણે આપણી પાસે આપણા રેકોર્ડમાં લખી લઈએ છીએ તો રૂબરૂ જે વાતચીત થાય અને જે પ્રશ્નોનો ક્રમ આપણે નક્કી કરેલો હોય ઘણા પ્રશ્નો તૈયાર રાખેલા હોય છાપેલા હોય ફોર્મ થયા હોય પણ રૂબરૂ પૂછી પૂછીને એનો આપણે પોતે વ્યક્તિગત રીતે એનો જવાબ મેળવીને અંકાત્મક માહિતી મેળવીએ એને પ્રશ્નોત્તરી કહેવાય જ્યારે પ્રશ્નાવલી એટલે એ જ પ્રશ્નોની આખી સૂચિ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિને પહોંચતી કરવામાં આવે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અથવા ટેલિફોન દ્વારા અને હવે ઇન્ટરનેટ દ્વારા પ્રશ્નાવલી મોકલી આપવામાં આવે અને એનો એ વ્યક્તિ જવાબ પોતાની અનુકૂળતાએ મોકલે તો એ પ્રકારની પ્રશ્ન એને આપણે પ્રશ્નાવલી કહીએ છીએ ક્વેશ્ચનર એન્ડ ક્વેશ્ચન ફોર્મ્સ તો નિશા પ્રશ્નાવલી અને પ્રશ્નોત્તરીની રચના થયા પછી માહિતી સંચયન થાય અને માહિતી સંચયન એટલે માહિતીનું ભેગે કરવાની વિશિષ્ટ કાર્યશક્તિ માહિતી પ્રદાન માહિતી એકત્રીકરણ અને એકત્ર થયેલી માહિતી જુદા જુદા ફોર્મમાં હોય જેટલા લોકોને આપણે પૂછ્યું હોય કેટલી વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે તો કે સો વિદ્યાર્થીઓ તો સો વિદ્યાર્થીઓમાંથી આપણે એ સોને પૂછવાની જરૂર નથી વર્ગમાં બે તરફ દસ દસ પાટલી હોય બેન્ચિસ દરેક પર ચાર ચાર વિદ્યાર્થીઓ બેઠા હોય તો દરેક બેન્ચ ઉપરથી આપણે એક અથવા બે વિદ્યાર્થીઓને જ પૂછીએ એ રીતે એ સો વિદ્યાર્થીઓને બદલે આપણે કુલ વીસ કે પચીસ જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ અને આપણું જે તારણ છે પૂર્વધારણાનું એ સાબિત કરવા પ્રયત્ન કરીએ એટલે કુલને બદલે આપણે એનો એક અંશ સેમ્પલ આ સેમ્પલ મેથડ કહેવાય છે એમાં પણ ઘણી પદ્ધતિઓ છે તો સમગ્રને બદલે થોડાક જ આપણે એમાંથી ઉપયોગમાં લઈએ છીએ સોય સો વિદ્યાર્થીઓને બદલે વીસ કે પચીસ વિદ્યાર્થીઓને જ આપણે વાસ્તવિક રીતે પ્રશ્ન પૂછીએ અથવા તો પ્રશ્નોત્તરી મોકલીએ અને એમનો જે જવાબ આવે એ જવાબને આધારે આપણે આગળ એને પ્રશ્નોત્તરીને પ્રોસેસ કરીએ હવે એનું કદ સામાન્ય પ્રમાણે દસ ટકા જેટલો રાખવામાં આવતો હોય છે આમાં કોઈ નિશ્ચિત નથી કેટલીકવાર સોને બદલે બે પાંચ હજાર વિદ્યાર્થીઓ હોય અથવા તો એટલા મોટા વ્યાપક કદમાં પ્રશ્નોત્તરી આપવાની હોય તો એને આપણે પોપ્યુલેશન કહેવામાં આવે છે તો એને આપણે એક જ ટકો વિદ્યાર્થીઓને અથવા તો વ્યક્તિઓને કાં તો રૂબરૂ અથવા તો પ્રશ્ન પ્રશ્નાવલી મોકલીને પ્રશ્નોનો ઉત્તરો મેળવીએ છીએ તો એ કેટલા લોકોને આપણે પ્રશ્નોત્તરીમાં સામેલ કરીએ છીએ સાંકળી લઈએ છીએ અથવા આવરી લઈએ છીએ એ એની ટકાવારી છે સેમ્પલ સાઇઝ એને કહેવામાં આવે છે કુલ વિદ્યાર્થીઓ જેટલા પણ હોય અથવા તો કુલ આપણું જે આખું વિશ્વ સેમ્પલ અથવા યુનિવર્સ એમાંથી થોડાક જ લોકોને પસંદ કરીને પ્રશ્નાવલી અથવા પ્રશ્નોત્તરી દ્વારા આપણે આપણે જરૂરી એવી માહિતી એકત્ર કરીએ છીએ એકત્ર થયેલી માહિતી જે છે સંચિત થયેલી માહિતી એનું આપણે વર્ગીકરણ કરવું પડે આ બધી વિગતો અત્યારે બહુ જ ટૂંકાણમાં કહેવી જવાની જરૂરી લાગે છે કારણ શું કે આ દરેક મુદ્દા વિશે બહુ જ વિગતવાર માહિતી હોય છે કરવાની અને એને માટે ઘણો સમય પણ લે છે સંચિત થયેલી જે માહિતી હોય જે માહિતી આપણે જુદા જુદા ફોર્મ ભરાવીને એકત્ર કરી એ એકત્ર થયેલી માહિતીને આપણે આપણા વિશિષ્ટ હેતુ પ્રમાણે વર્ગીકૃત કરવાની હોય છે હમણાં જ આપણે ત્યાં જનગણના ચાલી રહી છે ઘણી જગ્યાએ સમાપ્ત પણ થઈ છે સમગ્ર ભારતની તો એ સમગ્ર ભારતમાં જે જનગણના થઈ છે એ એમાં સંબંધ ઘણી સામાન્ય વિગતો આપી છે ઘણું મોટું એનું ફોર્મ છે અને પુષ્કળ વિગતો આપેલી છે હવે એ જનગણના માહિતીનું જે ફોર્મ છે જ્યારે છપાઈને બહાર આવશે જ્યારે ત્યારે એમાંથી આપણે થોડીક જ વિગતોને આપણે લઈને કોઈક વિશિષ્ટ કામ ઊભું કરીએ અથવા તો કોઈ વિશિષ્ટ હેતુ લઈ એનો એ માહિતીનો આપણે ઉપયોગ કરવા માગીએ ત્યારે સમગ્ર માહિતીમાંથી થોડીક જ વિગતો આપણે ચૂંટીને જુદી મૂકીએ છીએ તો આપણે એને પ્રોસેસિંગ સંસ્કરણ કહીએ છીએ પ્રસંસ્કરણ અથવા તો પ્રોસેસિંગ એ ડેટા જે કંઈ માહિતી અવેલેબલ હોય એમાંથી સંપૂર્ણ એક એક વિગતો ન લેતા થોડીક જ વિગતોને આપણે જુદી તારવીએ કારણ કે આપણા હેતુ માટે એ જ જરૂરી છે દાખલા તરીકે જનગણનામાં વસ્તી ગણતરી માટે જુદા જુદા આંકડા મૂકેલા હોય શું પાંચ વર્ષથી નાના બાળકો પાંચથી પંદર વર્ષ પંદર વર્ષથી ઓગણસાઠ વર્ષ અને ઓગણસાઠ વર્ષથી વધારે આટલી વ્યક્તિ આટલા વય જૂથની કેટલી કેટલી વ્યક્તિઓ છે એ દરેક તાલુકાવાર ગામવાર જિલ્લાવાર રાજ્યવાર અને આખા રાષ્ટ્રમાં જુદા જુદા તબક્કામાં આપેલી હોય છે હવે આપણે ફક્ત પાંચ વર્ષથી નીચેના બાળકો માટેનો જ કોઈ અભ્યાસ કરવાનો હોય તો બાકીની વિગતોની આપણે જરૂર નથી તો સમગ્ર આખા સમગ્ર જે જનસંખ્યાનું જે કોષ્ટક આપેલું હોય પુસ્તિકા હોય એમાંથી આપણે જે જરૂરી છે કે પાંચ વર્ષથી નાના નીચેના બાળકો માટેની જ વિગતો જુદી તારવીએ હવે એ વિગતો આખા રાષ્ટ્ર માટે આપી છે પણ આપણે માત્ર ગુજરાત માટે જ જોઈએ છે તો એમાંથી એ પાછું એક જુદું તારણ કાઢવું પડે કે માત્ર ગુજરાતની જ પાંચ વર્ષથી નીચે બાળક નીચેના પાંચ વર્ષથી ઉંમર હોય એની નીચેના બાળકો માટેની માહિતી જુદી તારવવાની હોય એમ કરતાં કરતાં આપણે આપણો જે હેતુ છે એ હેતુ માટે જરૂરી હોય એટલી જ આંકડાકીય માહિતી રાખીએ બાકીની આંકડાકીય વતી આપણે અડકી શકતા નથી કારણ કે આપણે એની જરૂરી નથી આ જે વિગત છે એને માહિતીનું વર્ગીકરણ કહીએ છીએ એ વર્ગીકરણ કર્યા પછી આંકડાઓનું પ્રોસેસિંગ કરવું પડે પ્રક્રિયાકરણ એ પ્રક્રિયાકરણમાં કેટલીક ગાણિતિક પદ્ધતિઓ અને સ્ટેટિસ્ટિકલ મેથડ્સ એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે જે લાંબી વિધિ છે કારણ કે એમના એને માટે આપણે સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરવો જરૂરી છે અથવા તો સ્ટેટિસ્ટિક્સનો જાણકાર હોય એ વ્યક્તિને આપણે મદદ લેવી પડે કારણ શું કે સ્ટેટિસ્ટિક્સ એ એવી એવો વિષય છે જે કોઈપણ વિગતને અનહદ બારીકાઈથી ચકાસીને પિન પોઈન્ટ એક્યુરેસી જેને કહેવામાં આવે એવી રીતનું તારણ આપે છે કે આ વર્ગમાં ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પરદેશ પર છે એ જે અંદાજે તારણ છે એ બહુ એમ્બ્યુગ્યુઅસ છે અસંધિત્ત છે ખરેખર છે કે એની ખબર નથી આપણને ત્રીસ કરતાં અઠ્યાવીસ પણ હોઈ શકે બત્રીસ પણ હોઈ શકે અને પાંત્રીસ પણ હોઈ શકે કદાચ પંદર ટકા પણ હોઈ શકે આપણી એક જે પૂર્વધારણા છે એને ખરેખર વાસ્તવિક રૂપે જે હકીકત છે એમાં બદલાવવા માટે આપણે જે આંકડા આલેખન જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો પડે સ્ટેટિસ્ટિકલ મેથડ્સનો ઉપયોગ કરવો પડે અને જે સંચયન કરેલી માહિતી છે એને આપણે ઉપયોગમાં લઈને એક્ઝેક્ટલી ખરેખર વિગત કેટલી છે આપણી જે ધારણા ત્રીસ ટકા છે એના બદલે કેટલા ટકા વિદ્યાર્થીઓ પર પ્રાંતના છે એની વાસ્તવિક માહિતી આપણને આ સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સના ઉપયોગથી મળે છે અને એ માટે કાં તો વ્યક્તિગત પોતે સંશોધન કરનાર પોતે સ્ટેટિસ્ટિકનો જાણકાર હોય અથવા તો એ જાણકાર વ્યક્તિની મદદ લે એ કોઈપણ રીતે થઈ શકે છે તો આ છે પ્રક્રિયાકરણ અને ત્યાર પછી પ્રક્રિયાકરણ કર્યા પછી તમને જે પરિણામ મળે એ પરિણામનું અર્થઘટન કરવાનું થાય પ્રક્રિયાકરણ કર્યા પછી એનું અર્થઘટન અને પૃથક્કરણ અર્થઘટનમાં વાસ્તવિક માહિતી ખબર પડે આપણને કે આપણી જે વિભાવના હતી કે આ વર્ગમાં સોમાંથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ પરપ્રાંતના છે એને બદલે આંકડા દર્શાવ એમ દર્શાવી શકાય આંકડા કે છે આપણે જે ભેગા કર્યા આંકડા ઓફિસના ફોર્મમાંથી અથવા તો વ્યક્તિગત રીતે રૂબરૂ પૂછીને તો એ આંકડાકીય માહિતી જણાવે છે કે ત્રીસ ટકા નહીં પરંતુ બાવીસ ટકા જ વિદ્યાર્થીઓ પર પ્રાંતના છે બાકીના બધા આ જ પ્રાંતના એટલે કે ગુજરાત રાજ્યના જ છે આ બિલકુલ પિન પોઈન્ટ એક્યુરેસી જેટલી માહિતી આપણને આંકડાકીય માહિતીના ઉપયોગથી જુદા જુદા એના ટેસ્ટ હોય છે એ દ્વારા માહિતી મળે છે આપણને અને એ બહુ જરૂરી છે કારણ શું અંદાજ આપણે બાંધીએના કરતાં આપણી ધારણા ઘણી વધારે હોય અથવા તો ઘણી ઓછી હોય વાસ્તવિકતા એક છે આપણી ધારણા ઘણી વધારે હોય તો વધારે ધારણા ઉપર મદાર બાંધીને આપણું જો સંશોધન કામ આગળ વધારીએ તો આપણું પરિણામ તદ્દન ખોટું થવાની સંભાવના પૂરેપૂરી છે આ જે બીજો મુદ્દો છે અંકાત્મક વિભાવનાની અંકાત્મક ચકાસણી તમે જેટલી જેટલી વિભાવના ઉપસાવી હોય જેમ કે ત્રીસ ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ બારના છે પંદર ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટીના છે અથવા તો દસ ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ સ્થાનિક છે આ બધી જુદી જુદી વિભાવનાઓ છે તમારી ધારણા છે એ ધારણા ખરેખર છે કે નહીં એ તમારે ચકાસવાની છે ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ તો ચકાસણી ક્યારે બને કે તમારે સંચિત થયેલી જે માહિતી છે એનું વર્ગીકરણ અને પ્રક્રિયાકરણ કર્યા પછી એનું પૃથક્કરણ કરો અને પૃથક્કરણ કર્યા પછી માહિતી મળે કે આપણે જે વિભાવના જે ધારી એમાંથી કેટલીક લગભગ સાચી છે કેટલીક તદ્દન ખોટી છે અને કેટલીક કંઈક અંશે વધુ પડતી અતોશયોગતીવાળી છે સંશોધન કાર્યમાં જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો જ તમારે ચિતાર આપવાનો છે ધારણા એક છે પણ વાસ્તવિક ચિત્ર જુદું હોય આપણી ધારણા ખોટી પડી છે પણ જે ચિત્રણ છે એ જ સાચું હજુ કરવાનું છે કારણ કે એ આપણું સંશોધન છે આપણે ધાર્યું છું એક નીકળ્યું બીજું તો એ અંકાત્મક ચકાસણી છે એ બહુ જરૂરી પડી જાય છે જેટલી જેટલી વિભાવનાઓની અંકાત્મક ચકાસણી કરી હોય એનું તારણ અને ઉપસંહાર એ જુદા જુદા પણ લખી શકાય અને એક સાથે પણ લખી શકાય જેટલી જેટલી વિભાવના હોય એ વ્યક્તિગત રીતે આપણે એનું તારણ કે આ જે વિભાગ આ જે વિભાવના હતી પહેલી કે ત્રીસ ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ પરપ્રાર્થના છે તો પહેલી વિભાવના અને એનું વિવરણ કે વિભાવના આ હતી અંકાત્મક માહિતી આ છે તમારું તારણ આ નીકળ્યું છે તારણને આધારે આપણે કહી શકીએ કે આપણી મૂળ જે વિભાવના હતી એ કાં તો સંપૂર્ણપણે ખોટી હતી અથવા એમાં સચ્ચાઈનો અંશ થોડોક ઓછો હતો ત્રીસ ટકાને બદલે પચીસ ટકા વિદ્યાર્થીઓ જ પર છે એટલે આપણી ધારણા બહુ ખોટી નથી પણ એમ પણ બને કે ત્રીસ ટકાને બદલે પંચાવન ટકા વિદ્યાર્થીઓ પર નીકળે તો આપણી ધારણા મૂળભૂત